गर्द मोर जिंगुरिया अनमैल थड़के जोन माड ए अतवर खारी रतवरण अरे उलवाजो गगुंबी असाड ਦੋ ਸੱਟ ਗਗੁੰਬੀ ਲੁੰਬੀ ਅੰਬਰ ਬਦਲ ਬੈਵਲ ਚਵਲ ਯੋ ਮਹਲਾ ਮਹਿਲੀ ਨੀਰ ਚਲੇ ਜਲੇ ਨਲ ਯੰ ਯੋ ਦਰਗਾਦ ਯੋ ਗਾਦ ਕਰ ਧਰ ਉਪਰ ਹੁਮ ਨਵਾ ਸਰ ਭਰੀਆ ਅਜਮਾਰ ਨ ਤੁਤਣ ਕੁਰ ਆਲਣ ਰਾਮਨ ਸੋਈ ਤਣੀ ਰਤ ਸੰਭਰੀ ਆਮਨ ਸੋਈ ਤਣੀ ਰਤ ਸੰਭਰੀਆ ਆਵੋ ਜਿਨੇ ਕਿਹਾ ਆਦਮੀ ਨੂੰ ਹੋਏ ਤਿਆਰੇ મોરલા જેને કહેવાય ને કે ડોકુના ત્રણ ત્રણ કટકા કરી અને ઘેકાટ કરતા હોય ત્યારે એમ કહેવાય યાબે દ્રાળા કડિયા અનવાદળ અનવાદળ ચમકી વી એ પણ મારા રૂદા નેરાણો હા ભર્યો એ નાજ આવી અસાઢી બીજ આવો આજ મહિનો અને એમાં અસાઢી બીજ અને આવા પવિત્ર પર્વની નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રમાં જેને કહેવાય દર્શક મિત્રોને મારે કહેવાનું છે કે લોક ફરિયાદ ન્યૂઝ ચેનલના માધ્યમથી આપ સૌની સમક્ષ એક જેને કહેવાય સૌરાષ્ટ્રની ધરતીની અનંત પડેલી ગુણિયલ ગાથાઓ બે ચાર તમને રજૂ કરવાનો મને અવસર મળ્યો છે ત્યારે આ તકે લોક ફરિયાદ ન્યૂઝ ચેનલ એના માધ્યમથી હું આ મારી વાત આપ સુધી પહોંચાડું છું અને બીજી વાત કે આ બધા મિત્રોનો આ તકે હું ઋણી છું. વાત મારી એ કરવી છે કે આજનો જે દિવસ છે અષાઢી બીજનો જે દિવસ છે એ સમગ્ર કચ્છની અંદર બેસતા વર્ષ તરીકે મિત્રો ઓળખાય છે. અને એવી જો વાતો આપણે કહી તો કદાચ ગીર કાંઠાનું કોઈ ગામ હોય અને એ અષાઢ મહિનો જેને કંઈ ઘોઘરૂત હોય અને નાનો એવો જેને કહેવાય કે જુવાર નીકળ્યો અહીંયાથી અને ઈ નદીને કિનારે જેને કહેવાય કવિ આમ કરીને આમ જ્યાં લોકો નાખે નજર નાખે અને હાવળું જેને કહેવાય સિંહના હુંકારા હાવ જ ગરજે હાવ જ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવત કુંવો હરી ગરજે મોફાડીમાં તેલો ગરજે જાણે જુગંદર ગરજે આવો જેને કહેવાય ને કે ગીરકાંઠો હોય અને ઈ ગીરકાંઠાની અંદર જે નદી હાલી જતી હોય કદાચ હિરણ નદી હોય અને અમારે કવિ દાદુભાઈ પ્રતાપદાર કવિ દાદ એમ કહેતા હોય કે ડુંગરથી દડતી દડતી ઘાટ ઉતરતી પડતી આખડતી આવે ઉછળતી ડગલા ભરતી કિલકારા કરતી જાય ગરતી જોરાળી પછરાણો કોળંબા લઈ અળંબા જુએ ધળંબા કરી કેસ કી લંબા અને બિખરી લંબા જાય જગદંબા વન અંબા આવી જેને કહેવાય નદી જાતી હોય અને એમાં જેને કહેવાય હાવજુ અને એની માલિકો માલધારી નેસ નિવાસી ચારણો વસતા હોય અને એ જેને કહેવાય એક એક ભેંસ જેને કહેવાય ને કે અડધો અડધો મણ દૂધ કરતી હોય હવા હવામાં દૂધ કરતી હોય એને ભેંસું કહેવાય. અમારે ઘણી વાર મિત્રો વાત કરે કે ભાઈ ભેંસમાં ડોબા હોત હોય એમ હા એ ડારો દઈને ધોવાય તાણી પગ ટાંટી તણો પણ આંચળીએ ન અડાય તો કુંઢી તણો કાજડા જેના શિંગડાની માલિક હોય હવાળો હવાય મૂકેલા દીવાના કોડિયા ઠરે નહીં આવા જેના કુંડા સિંહ હોય ઈ ભેહું ઈ ગીરમાં ચડતી હોય અને કદાચ બે ચાર જેને કહેવાય ભેહું હોય અને સામેથી કદાચ જો સિંહ આવે ને તો સિંહને પણ જવાબ ન દે આવી ગાંડી ગીરની જેને કહેવાય ભેહું અને એના માટે અમારા કવિ એમ કહેતા હોય કે ભગરના નોરની ભેંસું કોઈ વાળ્યું ચીરેલા કાનને કુંઢા સિંહ વાળ્યું આંબનો ચાંદનો ફાટા વાળ્યું પાતળી પૂંછને આંખ કેરાળ્યું ઈ ધમ દેવળ હમા વેપમોરી વાળ્યું કંડારળ કુંભ્યું જાણે ખરી રૂપાળ્યું મધ ભરી હાથની હાલ પાકળ્યું મનક નિરીક્ષતા જોયું જલુકાન જાળ્યું લિયેના લાકડી ફેરવેન ફાળ્યું ધરાય ચરાયને ડુંગર ગાળ્યું સર્વ દૂધના ગીતની નાળ્યું શાહી પણ પીઓ તો અંતરમાં રો અજવાળ્યું આવી બેહું અને ઈ બેહુંના જેને કહેવાય દૂધ ખાધા હોય અને પછી ઈ માણસ જેને કઈ ભરાઈ જાય મર્દ થાય અને કદાચ દેશને માટે રાષ્ટ્રને માટે ધરા ધર્મને ખાતર કદાચ કોઈ હાથ કરે કદાચ કોઈ અવાજ કરે કે બચાવો બચાવો ને રેડિયા પડે કે દેશ જા લૂંટાય દા કાળી પડે ગળ હડે દુશ્મન તણા નગારા સડક ધા ગામડા ઘોર ધાડા ચડે જળ હળે નાળ મોઢે અંગારા વાર કરજો ધણી હો તો કોઈ ધણી આવો પ્રજામાં સૂરનો થાય ત્યાં ભેટો કાળજા વેરતો હાથ સાંભળે અને કેમ બેસવી આવી જયારે પરિસ્થિતિ સર્જાય અને ઈ જેને કહેવાય કે માનું ધાવણ
ધરતી નું જેને કહેવાય દાવો, ધરતી ના સંસ્કાર, કુટુંબ ના સંસ્કાર લઈ અને એ અમારી ગાંડી ગીર માં કદાચ જેને કહેવાય આદમી મોટો થયો હોય એ કદાચ જેને કહેવાય લાકડી લઈને સિંહ ની વાહે જાય તો સિંહ ને ભાગવું પડે. અરે આદમી કદાચ વાહે થાય અને સિંહ ને ભાગવું પડે એ તો બરોબર છે, પણ 12-15 વર્ષની જેને નેશ નિવાસી કોઈ ચારણ ની દીકરી સિંહ ની વાહે થાય અને એને પણ ભાગવું પડે છે, એના ભલા માણસો ઇતિહાસમાં દાખલા. આ વાત હું તમને કહેવા જાઉં તો કચ્છની ધરતીની, સૌરાષ્ટ્રની ધરતીની, બરડાની ધરતીની, પંચાળની ધરતીની વાત કરવા જાઉં તો એમાં કદાચ જો પંચાળની જો વાત તમને કરું તો કંકુવરની ભૂમકા અણજાદ હરવો હાલમાર પડ્યુંની માથે નર લે પટા ધરની પૂજે. અરે આવો દેવ કોઈ પચાર અને પાછા ખાલી માનવી હોય એવું નહીં અને એના આંગણામાં કદાચ જેને કહેવાય કુકળ કંધા નગ કુંદણા શત્રુના હયે હાલ તાતા તોરી ની દીપ જે ભાઈ દેવ કો પંચાળ. એ પંચાળની ધરતી ની જો તમને વાત કરું તો ન્યા એમ કહેવાય કે આવા ન્યા ઢોડલા પણ જેને કહેવાય લાસુને ઘીરે લ્યાવે એવા જાય તો ઘોડાની પણ ત્યાં જેને કહેવાય જાત હોય છે. એ ચોટીલાની ચોવીસીની હોય કે કોઈ પણ જગ્યાની જેને કહેવાય હોય વિસ્તારની આવી વાતો પડી છે. સૌરાષ્ટ્રને પાણે પાણે, ડુંગરે ડુંગરે, ગાળીએ ગાળીએ, જાળીએ જાળીએ, પાદરે પાદરે વાત પડી છે. સુરવીર નરબંકા દાતારો બીરોની જેને કહેવાય આ ધરતી છે અને એમાં આજ અષાઢી બીજનું જેને કહેવાય પર્વ છે. અને આજે ઘણી જગ્યાએ તમને કહું મોટા મોટા જે મંદિરો દેવસ્થાનો છે ત્યાં ધૂન ભજન હરિહરના જેને કહેવાય ને આજ હાથ પડતા છે અને સંતો મહંતોના જેને કહેવાય દર્શન કરી અને ઘણા ભાવિક માણસો પોતાની જાતને ધન્યતા અનુભવે.